संपदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ओ दीपदेव रूपस्त्वं कर्म साक्षी यविघ्नकृत् यावत् कर्म समाप्ते स्यात् तावत् त्वं स्थितो भव સ્વાગત કરીએ છીએ રામબા પરિવાર વતી અને ઉષ્મા પહેલા આવકારીએ છીએ.
હવે આપણે જે સંસ્થાની સાથે જોડાઈ રહ્યા છે તો એ સંસ્થાનો થોડો ઘણો પરિચય આપણી પાસે હોય તો આપણે ભવિષ્યમાં ફાયદો રહે. એટલે ડિટેલમાં તો પરિચય આપવા જઈએ તો ઘણો સમય લાગે, પણ જેમ જેમ સમય જશે એમ તમને પરિચય થતો જશે, પ્રત્યક્ષ પરિચય. પણ અત્યારે આ સંસ્થા વિશેનો તમને ટૂંકમાં પરિચય આપવાનો પ્રયત્ન કરું છું. તો સૌ પ્રથમ તો આપણી સંસ્થાનું નામ છે શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ બોર્ડ. એટલે નામ ઉપરથી થોડો ઘણો આપણને ખ્યાલ આવશે. અને આ સંસ્થા છે બે સંસ્થાઓના સંયોજનથી બનેલી છે, શ્રી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ પોરબંદર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર. આ બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે બંનેને જોડાણ કરી અને શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છે એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. એટલે આ સંસ્થાનો પરિચય આપવો હોય તો ટૂંકમાં બે સંસ્થાઓનો તમને પરિચય આપવો પડે. એક તો રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ અને બીજું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, બંને સંસ્થાઓનો હું તમને ટૂંકમાં પરિચય આપું. રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજની જો આપણે વાત કરીએ તો આ સંસ્થાની શરૂઆત ઈસવીસન 1955માં થયેલી છે. તમે બધા મિત્રો આવ્યા હશો ત્યારે તમને સામે ત્યાં રાજ્ય ભવ્ય રાજ્ય રાજમહેલનું બિલ્ડિંગ જોવા મળ્યું હશે અને એનું રિસ્ટોરેશનનું કામ પણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. અને 1955માં રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજની શરૂઆત થઈ તત્કાલીન સમયના રાજવી નટવરસિંહજીએ એમની માતુશ્રી રામબાની યાદમાં બીએડ કોલેજ માટેનો એક આખો રાજમહેલ આપેલો છે. અને એ સંસ્થાના સૌ પ્રથમ પ્રિન્સિપાલ પ્રણ ત્રિવેદી સાહેબ એવો એક પ્રસ્તાવ લઈ અને પોરબંદરના રાજવીને મળ્યા કે મારે શિક્ષકો માટેની કોઈ કોલેજ ચાલુ કરવી છે, જો તમારી પાસે પોસિબલ હોય તો તમારા મહેલમાંથી મને કોરડો આપો તો ત્યાં હું મારી સંસ્થા ચાલુ કરું. અને નટવરસિંહજીએ એમની માતુશ્રી રામબા પાસે આ પ્રસ્તાવ મૂક્યો અને વાત કરી અને રામબાએ કીધું કે જો આટલું ઉમદા સારું કામ આપણા રાજ્યમાં થવાનું હોય તો એ કોરડો શું આપણે આખું બિલ્ડિંગ એમને આપી દઈએ. અને આવા વિચારથી શ્રી રામબા અને નટવરસિંહજીએ આખો રાજ્ય રાજમહેલ અને એની સાથે જે 83 એકર જમીન હતી એ રાજ્ય સરકારને સુપ્રત કરી. અને મિત્રો તમે જાણો છો 1955માં આપણો દેશ આઝાદ થઈ ગયો હતો, સરકારને જે કાંઈ રજવાડાએ મિલકત સોંપવાની હતી બધી સરેન્ડર થઈ ગઈ હતી, આ પોતાની પ્રાઇવેટ માલિકીની બિલ્ડિંગ પ્રોપર્ટી હતી. પણ આટલું સુંદર મજાનું શિક્ષણનું કામ છે, આટલો ઉમદા આશ્રય છે એનાથી એ ખુશ થઈ અને આવડો મોટો એક આખો રાજમહેલ આપ્યો. અને 1955થી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજની શરૂઆત થઈ. અને એ બિલ્ડિંગ સોંપતી વખતે રામબાએ કન્ડિશન મૂકી દીધી કે ભાઈ જેવી રીતે મેં મારા બાળકનો ઉછેર જેટલા લાડકોડથી કર્યો છે એટલા જ લાડકોડથી તમારે તમારા તમામ વિદ્યાર્થીઓનો ઉછેર આ મહેલમાં કરવાનો રહેશે. અને એમને જે કન્ડિશન મૂકી હતી એને આજની તારીખે પણ પાળવા માટેના પૂરતા પ્રયત્ન કરીએ છીએ. 1955થી બીએડ કોલેજની શરૂઆત થઈ. શરૂઆતમાં બીએડ ચાલતું હતું, ધીરે ધીરે જેમ જેમ શિક્ષણમાં વિકાસ થતો ગયો 1986માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે ઘણા બધા ધરખમ પરિવર્તનો થયા. એમાંનું સૌથી પહેલું પરિવર્તન હતું કે ભાઈ જિલ્લા લેવલની જે બીટીસી કોલેજ હતી એને અપગ્રેડ કરી અને ડાયટ તરીકે એને દરજ્જો આપવામાં આવ્યો. ત્યારબાદ તત્કાલીન સમયની જે 250 બીએડ કોલેજ હતી એમને અપગ્રેડ કરી અને 50ને આઈએસી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશન અને બાકીની જે 200 કોલેજ હતી એને સીટીઈનો દરજ્જો એટલે કે કોલેજ ઓફ ટીચર એજ્યુકેશનનો દરજ્જો આપવામાં આવ્યો. એટલે 1986ની શિક્ષણ નીતિ અન્વયે જે આખા દેશમાંથી 50 કોલેજ પસંદ થઈ હતી એમાંની એક કોલેજ છે આપણી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ હતી. એટલે 1988થી એને આઈએસસીનો દરજ્જો આપવામાં આવ્યો. એટલે આઈએસસી એટલે કે એ પ્રી સર્વિસનું પણ કામ કરે, ઇન સર્વિસનું પણ કામ કરે એવી બધી કન્ડિશનથી આઈએસસીનો દરજ્જો આપ્યો અને એ પ્રમાણે કામ ચાલુ થતું હતું. એમ સમય જતા જતા સૌ પ્રથમ તો આપણું ગુજરાત રાજ્ય પણ અસ્તિત્વમાં નહોતું આવ્યું ત્યારની આ કોલેજ છે. એટલે ગુજરાત યુનિવર્સિટી તો હોય જ નહીં, ત્યારે બોમ્બે યુનિવર્સિટી હતી અને આપણી કોલેજ છે બોમ્બે યુનિવર્સિટી સાથે એનું એફિલિએશન હતું. ત્યારબાદ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને ગુજરાત રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ અને આપણી કોલેજનું એફિલિએશન છે ગુજરાત યુનિવર્સિટી સાથે. ત્યારબાદ એક આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નામની એક વિશ્વ મહાવિદ્યાલયની સ્થાપના થઈ અને ગુજરાત યુનિવર્સિટીથી આપણે છૂટા પડી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એફિલિએશન
લીધું. ત્યાર પછી 2014-15 થી આપણો જે ચાર જિલ્લાઓ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા, આ ચાર જિલ્લાઓ માટેની એક અલગ યુનિવર્સિટીની સ્થાપના થઈ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. અને આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી છૂટા પડી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે એફિલિયેટ થયા. અને ત્યારબાદ સરકારશ્રીએ નિર્ણય લીધો કે ભાઈ જેટલી ટીચર એજ્યુકેશન કોલેજીસ છે એ બધી જ કોલેજીસને ટીચર યુનિવર્સિટી નામની જે તમે જે પ્રવેશ લીધો, આઈઆઈટી નામની એક યુનિવર્સિટી અસ્તિત્વ ધરાવે છે, તો એ બધી જ ટીચર એજ્યુકેશનની જે કોલેજીસ છે એમને એમની સાથે એફિલિયેટ કરી. એટલે સરકારના એ જીઆર અન્વયે 2019 થી આપણી જે આ સંસ્થા જે બીકેએનએમથી છૂટી પડી અને આઈઆઈટી સાથે જોડાવી. એટલે તમે એનો ઇતિહાસ જુઓ તો યુનિવર્સિટી બદલી છે, સંસ્થા બદલી નથી. સંસ્થાના જે સિદ્ધાંતો છે એમાં કોઈ ફેરફાર નથી થયો. સંસ્થાના જે કાંઈ રૂલ્સ છે, એની જે કાંઈ રીતરિવાજો છે, એની જે કાંઈ પ્રણાલીઓ છે, એમાં સેજ પણ ફેરફાર થવા દીધો નથી. અને ભૂતકાળના જે પ્રિન્સિપાલો છે, પ્ર ત્રિવેદી સાહેબ છે, વણિયા સાહેબ છે, ખાંડેકર સાહેબ છે, રામચંદ્ર દેવપુરકર સાહેબ છે, એટલે કે તમે જોવો તો શિક્ષણના ટોચ લેવલની વ્યક્તિ આ સંસ્થામાં કાર્ય કરીને ગઈ છે. એટલે દિવસે ને દિવસે સમય આગળ જતો ગયો. પછી આપણો પોરબંદરને એક જિલ્લા તરીકેનો દરજ્જો આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો અને પોરબંદર જે એક જિલ્લા તરીકે એમને દરજ્જો આપ્યો. એટલે હવે જિલ્લા તરીકે દરજ્જો આપે એટલે દરેક જિલ્લામાં એક ડાયટની સ્થાપના થવી જોઈએ એવી એનસીઆરટી ની ગાઈડલાઈન છે. તો એનસીઆરટી ની ગાઈડલાઈન અનુસાર જીસીઆરટી ના માર્ગદર્શનથી 2005 આપણા પોરબંદર જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની સ્થાપના કરવામાં આવી. તો ત્યારે તો આપણું ભવ્ય બિલ્ડિંગ હતું નહીં, એટલે 2005 ડાયટ શરૂ થઈ ગયું, પરંતુ બિલ્ડિંગ હતું ને, એટલે જે આપણો જે રાજમહેલ છે ત્યાં બે ઓરડા ફાળવવામાં આવ્યા હતા અને બે ઓરડામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું કામ થતું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર અને એનસીઆરટી દ્વારા બહુ મોટી ગ્રાન્ટ મંજૂર થઈ અને આપણે બધા જે બેઠા છીએ એ અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું અને 2010 થી આપણે આ બિલ્ડિંગમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની શરૂઆત થઈ. એટલે 2010 થી આ બિલ્ડિંગમાં આપણે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની શરૂઆત કરી છે. ત્યારબાદ સમય જતા 2019 ફરીથી રાજ્ય સરકારનો ઠરાવ થયો કે ભાઈ એક જ કેમ્પસમાં સરકારની બે સંસ્થાઓ છે, બંને સંસ્થાઓ સેમ કોર્સિસ ચલાવે છે, તો એવું કરીએ તો બંને સંસ્થાઓને મર્જ કરી દઈએ. તો એટલે 2019 રાજ્ય સરકારે ઠરાવ કરી આરજીટી કોલેજને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં મર્જ કરી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું નામ રામપા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એવું નામ આપવામાં આવ્યું. અને 2019 આ સંસ્થા એટલે કે આરજીટી અને ડાઇટ બંને જોડાણ સાથે એક સંયુક્ત ઉપક્રમે રામપા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તરીકે કાર્યરત છે અને શિક્ષકો તૈયાર કરવાનું ખૂબ ઉમદા પ્રકારનું કાર્ય કરી રહી છે. તમને તાલીમ ભવનનો થોડો પરિચય આપો તો તમે બિલ્ડિંગ જોયું હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે જેટલું બિલ્ડિંગ મોટું છે એટલું કામેય મોટું છે. તમે પ્રી સર્વિસ કહેવા, એટલે કે જે તમે સર્વિસમાં જોડાયેલા નથી, ટીચર સર્વિસ માટે તમને અમે તૈયાર કરી રહ્યા છીએ, એટલે પ્રી સર્વિસનું પણ કામ કરે છે. એની સાથોસાથ ઇન સર્વિસનું પણ કામ થાય છે તાલીમ ભવનમાં. ઇન સર્વિસ એટલે કે જે લોકો ઓલરેડી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે તો એવા શિક્ષકોને તાલીમ આપવી. પેલા આપણું કાર્યક્ષેત્ર 1-8 ધોરણનું હતું, પરંતુ હમણાં નવી શિક્ષણ નીતિ અન્વયે ડાયટનો રોલ બહુ મોટો થઈ ગયો અને 1-12 સુધીની તમામ પ્રકારની ટ્રેનિંગ આપવાનું કામ એ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના શિરે આવ્યું છે. એટલે તમે સમજી શકો છો કે ભાઈ તાલીમ ભવનની કામગીરી છે કેવડી મોટી છે. પ્રી સર્વિસનું કામ કરે છે, ઇન સર્વિસનું કામ કરે છે અને સંયુક્ત રીતે તમામ પ્રોગ્રામો કરવામાં આવે છે. અને ડાઇટમાં જુદી જુદી 7 શાખાઓ છે, આઈસીટી છે, આઈફાઈસી છે, ડીઆરયુ છે, પીએનએમ છે, પીએસટી છે. તમે જેમ જેમ આગળ જશો એમ તમને એનો ડિટેલ પરિચય થતો જશે. એટલે ટૂંકમાં સંસ્થા છે બહુ મોટા ફલક ઉપર કામ કરી રહી છે, જિલ્લા લેવલે કામ કરી રહી છે. માત્ર બીએડ અને એમએડએસ ચલાવવું એનો ગોલ નથી, એ સિવાયના પણ ઘણા બધા કામમાં જોડાયેલી છે. એટલે તમે ખૂબ ભાગ્યશાળી લોકો છો કે તમને એક આવી સારી એવી સંસ્થામાં પ્રવેશ મળ્યો છે.
જો આ સંસ્થાની સ્થિતિની જો વાત કરીએ તો ભૂતકાળમાં આ સંસ્થાએ ઘણા બધા ગોલ્ડ મેડલો પણ મેળવેલા છે. જો આપણે વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો 2014-15 ની સાલમાં બીએડમાં આપણા તાલીમાર્થી જે ફર્સ્ટ આવ્યા હતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં છેલ્લા 5 વર્ષથી પદવીદાન સમારંભ નહોતો થયો, પણ લાસ્ટ મંથમાં પદવીદાન સમારંભ થયો અને એમાં પણ આપણી સંસ્થાને એક બીએડમાંથી એક ગોલ્ડ મેડલ મળ્યો છે અને એમએડમાંથી પણ એક ગોલ્ડ મેડલ મળેલો છે. એટલે શૈક્ષણિક દ્રષ્ટિએ પણ આપણી સંસ્થા ખૂબ પ્રગતિશીલ છે. હમણાં આઈઆઈટીએ પણ જે પોતાના top 15 સ્ટુડન્ટનું લિસ્ટ ડિક્લેર કર્યું છે એમાં પણ આપણી સંસ્થાના ઘણા બધા પ્રશિક્ષણાર્થીઓ સમાવેશ છે. અને ટૂંકમાં નિષ્ઠાથી એક સારો શિક્ષક કેવી રીતે બને, એક શિક્ષક તરીકે એનામાં કઈ કઈ કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ, એ બધી બાબતોથી અહીંયા જે સ્ટાફ બેઠેલો છે ખૂબ સારી રીતે અવગત છે અને એ માટેની અમે અમારી જે તાકાત છે તાકાત પ્રમાણેની ટ્રીટમેન્ટ આપવાના પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને એક સારો શિક્ષક સમાજમાં જશે તો ઓટોમેટિકલી સમાજનું પણ ડેવલપમેન્ટ થશે. એટલે આવા ઉમદા આશયથી આ સંસ્થા કાર્ય કરી રહી છે. બાલ દેવો ભવ, બાળકને દેવ માનીએ છીએ કે ભાઈ બાળક છે કેન્દ્ર સ્થાને, તો એ બાલ દેવો ભવના લોગો સાથે એના સૂત્ર સાથે આ સંસ્થા કાર્યરત છે. 1955 થી અત્યાર સુધી એ સૂત્રને ચરિતાર્થ કરવા માટેના અમે અથાગ પ્રયત્નો કર્યા છે અને અહીંયા બધો સ્ટાફ પણ વેલ ક્વોલિફાઈડ છે. લગભગ બધા જ અધ્યાપકશ્રીઓ છે એ ડોક્ટરેટની પદવી ધરાવે છે. અત્યારે તમારી સામે થોડા બેઠા એટલે તમને એમ ન થવું જોઈએ કે આ 2-3 જ હશે, પણ અત્યારે ગાંધીનગર ટ્રેનિંગમાં પણ ગયા છે, ફિલ્ડમાં પણ ઘણા બધા વર્કમાં છે, એટલે આખું મેકઅપ ભેગું થશે ત્યારે તમને ખબર પડશે. એટલે બધો જ સ્ટાફ છે, ડોક્ટરેટ છે અને માયાળુ છે અને વિદ્યાર્થી હિતમાં નિર્ણયોને અને વિદ્યાર્થીઓનું ભલું થાય એ દિશામાં કામ કરવા થી પ્રેરિત છે. એટલે તમે બધા ખરેખર ખૂબ ભાગ્યશાળી છો કે તમને એક આવી સારી સંસ્થામાં પ્રવેશ મળ્યો છે અને તમને બીએડ કરવાની તક મળી છે. આ ઉપરાંત આપણી વડી સંસ્થાની જો વાત કરીએ તો જીસીઆરટી ગાંધીનગર, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એ આપણી હેડ ઓફિસ છે, એના દ્વારા સંસ્થાનું જે સંચાલન થાય છે. તો જીસીઆરટીના માધ્યમથી એમના આપણા નિયામક શ્રી ડોક્ટર ટીએસ જોશી સાહેબ અને આપણા પ્રાચાર્ય શ્રી ડુંગરાળીયા સાહેબ પણ અથાગ પ્રયત્ન કરે છે કે ભાઈ તમને મેક્સિમમ એક્સપોઝર મળે, મેક્સિમમ તમે સંસ્થાઓની મુલાકાત લઈ શકો. અને આ બધું જ એક્સપોઝર અને સંસ્થાની મુલાકાત છે એ સરકારી ખર્ચે, તમારે એક પણ રૂપિયો આપવાનો થતો નથી. પણ છેલ્લા 1 વર્ષથી કોવિડની સિચ્યુએશન હોવાથી આપણે કોઈ એવા સાહસિક પગલાઓ ભરી શકતા નથી અને એ બધું બને ત્યાં જ્યાં જ્યાં અવકાશ ઊભો થયો છે ત્યાં ત્યાં તક આપવા માટેના પ્રયત્ન કર્યા છે. એટલે કે ટૂંકમાં આપણી હેડ ઓફિસ અને આ સંસ્થાનો મોટો છે કે ભાઈ તમારું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય, તમે એક શિક્ષક તરીકે તમારો સર્વાંગીણ વિકાસ થાય અને એના માધ્યમથી આ સમાજનું ડેવલપમેન્ટ થાય એ ઉદ્દેશથી આ સંસ્થા કામ કરે છે. ફરીથી તમે આ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો છે તો સમગ્ર રામબા પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને સંસ્થાના જે કાંઈ સંકલ્પો છે એ સંકલ્પો અનુસાર તમે તાલીમ લ્યો, પ્રશિક્ષણ લ્યો અને એક સારા શિક્ષક બનો અને સમાજને મદદરૂપ થાવ એવી આશા છે. જીવનમાં એવા આદર્શ બનશો
એના માટેના સંકલ્પ છે એ હું અહીંયાથી સાંકળેલો છું અને સત્તા સાંભળવાનું છે. શિક્ષણ માટે તીર્થભૂમિમાં શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને સાધન ભવન પોરબંદરમાં મેં અભ્યાસ કર્યો તે ગૌરવપૂર્ણ એટલા માટે કે શિક્ષણ કેળવણીના આદર્શોને આચરણમાં મૂકનારા મોટા કદાના શિક્ષણ ઋષિઓની આ કર્મભૂમિ છે. આ કેળવણી ધામમાં આદરણીય શ્રી પ્રકૃતિ સાહેબનું વિદ્યા વ્યાસંગી પણ ડૉક્ટર શ્રી મનિયાન સાહેબનું વિદ્યાર્થી પણ અને ડૉક્ટર શ્રી પારેખ સાહેબની કર્તવ્ય પરાયણતાના આદર્શો મૂર્તિમંત થયા. આ ગૌરવપૂર્ણ યશ ગાથાનું વધુ એક યશ કલ્પી સ્વરૂપ બન્યું. હું પણ આ આદર્શોને આચરણમાં મૂકી ભાવિ જીવનમાં એક સાચો સદવ્યવહાર શિક્ષણ પ્રેમી શિક્ષક બની રહીશ તેવી લાંબા પરિવારની શુભ અભિલાષા છે. આ સંસ્થાનું સુંદર ભાવાવરણ મને ભવિષ્યમાં સતત પ્રેરણાની સુવાસ આપતું રહે અને હું દ્રઢ મનોબળ કેળવણી નૂતનતમ ઉત્તમોત્તમ શિક્ષણ સેવાને મારા જીવનનું ધ્યેય બનાવીશ એવો આજે દ્રઢ સંકલ્પ કરું છું. બીજો જે સંકલ્પ છે એ આમ તો આશીર્વાદ સ્વરૂપે છે. જે છેલ્લે જ્યારે વિદ્યાર્થીઓ આશ્રમમાંથી વિદાય થતા એ વખતે ઋષિ એને આશીર્વચનો આપતા એ સંસ્કૃતની અંદર બોલી છે ત્યાર બાદ એને ગુજરાતી પણ સાથે કહે છે કે જે છે એ કઠોપનિષદ જે આપણા ઉપનિષદો છે એમાંથી કઠોપનિષદ છે એ કઠોપનિષદની શિક્ષાવલીમાંથી આ જે બધા વસ્તરો છે સત્યમ વદ સત્ય બોલ ધર્મંચર ધર્મનું આચરણ કર સ્વાધ્યાયનમાં પ્રમદ સ્વાધ્યાયમાં પ્રમાદ ન કર આચાર્યે પ્રિય ધનમ આરોગ્ય પ્રજાતંતુમ મામ વ્યવચ્છેત્સી આચાર્ય માટે પ્રિય ધન લાવી સમાજ વ્યવસ્થા તોડીશ નહીં સત્યાન ન પ્રમદિતવ્યમ સત્યમાં પ્રમાદ ન કરવો જોઈએ ધર્માન ન પ્રમદિતવ્યમ ધર્મમાં પ્રમાદ ન કરવો જોઈએ કુશલાન ન પ્રમદિતવ્યમ કુશળતામાં પ્રમાદ ન કરવું જોઈએ વૃત્તિએ ન પ્રમદિતવ્યમ બ્રહ્મ કાર્યમાં પ્રમાદ ન કરવું જોઈએ સ્વાધ્યાય પ્રવચનાભ્યમ ન પ્રમદિતવ્યમ સ્વાધ્યાય પ્રવચનોમાં પ્રમાદ ન કરવું જોઈએ દેવ પિતૃ કાર્યાભ્યમ ન પ્રમદિતવ્યમ દેવ અને પિતૃ કાર્યમાં પ્રમાદ ન કરવું જોઈએ માતૃ દેવો ભવ માતાને દેવમાં પિતૃ દેવો ભવ પિતાને દેવમાં આચાર્ય દેવો ભવ આચાર્યને દેવમાં અતિથિ દેવો ભવ અતિથિને દેવમાં યાની અનવત્યાની કર્માણી તાની પ્રયાસેવ્યાની નો ઉત્તરાય જે અનિંદ્ય કર્મો છે તેનું તારે સેવન કરવું જોઈએ બીજાને યાની અસ્માકમ સુચરિતાની તાની પ્રયોપાસ્યાની નો ઉત્તરાય જે આપણા સચ્ચરિત્રો છે તેની તારે ઉપાસના કરવી જોઈએ બીજા અને કઠોપનિષદની અંદર શિક્ષાવલીમાંથી આ લેવા આવ્યું છે. આ પ્રકારનું આપણે જીવન જીવી એવી સંકલ્પના સાથે વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પ્રેરણા ઉદબોધન શું કરે પરિચય આપી દો ડોક્ટર મનસુખ ભાઈ વેકરિયા
જો ડોર ન બોલો તો આંતરિક ગુણ કપાય. શું કામ? આપણા માનનીય વડાપ્રધાન એમ બોલ્યા હતા કે ભારતનો એક સ્પોર્ટ્સમેન ચક દે ઇન્ડિયા કોઈ ખૂણે બોલે છે તો એ ઉર્જા સમગ્ર દેશવાસીઓના હૃદયમાં ભરી દીધી. માટે તમે ડોક્ટર બોલો એટલે એની ઉર્જા મને મળે છે. ઇષ્ટ થાય આજનો કાર્યક્રમ એ પ્રવેશ ઉત્સવ છે. ઘણા બધા મિત્રોએ પ્રતિભાવ આપ્યા, બહુ આગળ લઈ ગયા, 1955 સુધી લઈ ગયા. ખૂબ થાક લાગ્યો, બહુ દૂર લઈ જાઉં ને એટલે થાક લાગે, સ્વાભાવિક. બહુ દૂર દૂર સપનમ બેન નું જયારે પણ નામ બોલું ત્યારે મારે શે વજન આપવું પડે. એમને સરસ પ્રતિભાવો અને બંને મિત્રોએ જયારે શ્લોક બોલ્યા ત્યારે એક્સલન્ટ ઉચ્ચાર સાથે બોલ્યા. ઉચ્ચાર એટલે તાનસેન જયારે તાકાત હતી એ બોલે તો વરસાદ શ્લોક. એટલે તો હું તમને કહું છું કે બધાનું જે કઈ નામ હોય એનો ઉલ્લેખ કરો. ઈ શીખવાનું કામ બાળકને એજ અહીંયા આવે એમની નામથી બોલો. ઈ શીખવાનું કામ એટલે પહેલી મુલાકાત તમારી કુંભારની ઘરે જવાનું, અને ઈ જે માટલું ઘડે છે ઈ જોવાનું કામ શિક્ષકનું પહેલું સોપાન. જ્યારે ઘડો ઘડે છે ત્યારે એક હાથ અંદર હોય છે અને બીજો બહાર. આ ટીપ ટીપ નું કામ એક બાજુ ડરાવ છે, એક બાજુ ભય છે, એક બાજુ અનુશાસન, પણ બીજી બાજુ ટેકો છે. બરાબર? એટલે આજે દીક્ષાંત સમારોહ સાથે સાથે પ્રવેશ કરશો કન્યા કેળવણી રથ યાત્રા કન્યાઓ. હા, આ વખતે મિત્રો હવે પટ્ટી તમે કાઢી નાખ્યો, ઘણી વખત વર્ષો વર્ષે અથવા માથું દુખશે કારણ કે આપણું મુજબ ક્યાં હોય આપણા વિચારો કોઈ જગ્યાએ લાગેલું હોય છે ત્યાં. એટલે જે મિત્રોએ પ્રવેશ લીધો છે આ સંસ્થા છે ને એ મેં ક્યારે બીએડ કરેલું હશે અંદાજ કરો? 94. એ બહુ 30 હમણાં બે વર્ષ પૂરા થશે. 30 વર્ષ પહેલા મેં બીએડ કરેલું. કેટલા વર્ષ પહેલા? અહીંયા ભણવાનું નથી, શિક્ષક બનવા માટેની ટ્રેનિંગ છે. યાદ રાખજો, તમારામાં શિક્ષક, શિસ્ત, ક્ષમા અને કરુણા આ ત્રણ ગુણ આવી જાય એટલે આદર્શ, ઉત્તમ, સારો શિક્ષક બની શકો. બીજું કરતો, ત્રીજું આપણા શિક્ષણ મંત્રી અને આપણા રાજ્યપાલ દેવવ્રત એમ કે છે કે ઓર્ગેનિક નો પ્રચાર કરો. બરાબર? અત્યારે પેસ્ટિસાઇડ નું પ્રમાણ વધી ગયું છે, ગ્લોબલ વોર્મિંગ નું પ્રમાણ વધી ગયું છે. આ પણ કામ હમણાં છેલ્લે જૂનાગઢ માં આવ્યા હતા ત્યારે શું નામ આવ્યું છે કે તમામ બીએડ કોલેજો અને શિક્ષક તૈયાર કરતી સંસ્થાઓને એને આપો કે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે. હે, આ બધું COVID-19 ને દૂર કરવો હશે, પેસ્ટિસાઇડ ને ઓછા કરવા છે, કૃત્રિમ ખાતરો ઘટાડવા છે. તો આવનાર દિવસો ની અંદર થર્ડ વેવ ડેલ્ટા વેરિયન્ટ ત્યારે જ રોકાશે જયારે ઓર્ગેનિક નું પ્રમાણ વધશે. એક વર્ષ સુધી 15 માર્ચ જે છૂટા પડ્યા છે મિત્રો, આજે કોઈને વિદાય વખતે રડવું નથી આવતું. શું કામે રડવું નથી આવતું? અટેચમેન્ટ નથી મિત્રો, મારો તમારો વાક નથી. અમે ડીએલએડ ની અંદર બેનોને રડતા જોયા છે વિદાય વખતે. હે, આંખમાંથી આંસુ નીકળે ત્યારે નીકળે, શરીરની અંદર 23 અવયવ 23 અવયવો કામ કરે ત્યારે આંખમાંથી આંસુ નીકળે. ઇટ પોઈઝન, એમાં જીવડું પડે ને તો ભરી જાય. 13 અવયવો જયારે સક્રિય થાય ને ત્યારે એક આંસુ નીકળે.
આંસુ ક્યારે નીકળે? લાગણી, સંસ્થા પ્રત્યે લાગણી, અધ્યાપકો સાથે લાગણી, એક એક ક્ષણ, એક એક સ્મૃતિ તમારા રોમે રોમમાં હોય ને ત્યારે તમને એનું દુઃખ થાય. આપણે તો આ એવી સ્થિતિમાંથી પસાર થયા કે તમને ઘડવાનું બાકી રહી ગયું, ઘડવાનું બાકી રહી ગયું, પડકારો સામે જીવવાના છે. તમારે માત્ર કન્ટેન્ટ નથી ભણાવવાનું, બાળકોના સર્વાંગીણ વિકાસની અંદર નવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું. મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે આપણા વડાપ્રધાનની એક નેમ છે. અને હવે નવી ટેકનોલોજી, અત્યાર સુધી આપણે એમ માનતા કે ગઈકાલે મેં એક વિડીયો જોયો ઇઝરાયલ કે આ ઇઝરાયલને શોધ કરી છે કે હવે કેબલ રહી વીજ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે. આ માઇકમાંથી વીજળી પેદા થઈ શકશે, આ માઇકમાંથી બીજી જગ્યાએ જઈ શકશે. આ થઈ ભૂતકાળની, આ થઈ પરિવર્તન. તો રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ત્રણ સંસ્થાઓ, આપણી આ સંસ્થા એક આઈઆઈટી. મેં વિચારણા કર્યું હમણાં જે બધા પ્રતિભાવો એટલે બાજુમાં આરજી ટીગોળે રિનોવેશન ચાલુ છે. આ 2010 ની અંદર આપણે શરૂ કર્યું. જો એ બિલ્ડિંગ પડવાનું ન હોત તો અહીંયા તમે ન હોત, અહીંયા તમે ન હોત. ઇટ્સ ધ ફેક્ટ. એ બિલ્ડિંગમાં હજી પણ બીએડ ચાલે, પણ એ પડવાનું હતું, પડી જવાનું છે, એટલે તમે એને આજની તારીખે પણ શું કરવાનું છે? નહીં કે અંધશ્રદ્ધા, જેટલા એજ્યુકેટર એટલા પાછા અંધશ્રદ્ધા. બિલાડી આજે ઉતરે છે, આજે આપણે ભાગ લેવા જવાય નહીં. આ કામ કોણ કરશે? અંધશ્રદ્ધા દૂર કોણ કરશે? તમામ શિક્ષકો. અને બીજું, તમારે એક અમારા શિક્ષણ મંત્રી આપણા સૌના ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના શબ્દ, એ શિક્ષક પહેલા પછી તમારે ત્યાં મન બનાવવાનું. એક નક્કી કરો. મેં નક્કી કર્યું હમણાં, શું કહ્યું? 30 દિવસ પછી આ બગીચો અહીંયા આવતો. આ મારો વિચાર, છાતી ઠોકીને કહું કે પેલું બે જણું હે, 30 દિવસ પહેલા આ બાજુના મેદાનમાં પશુ જીવો. શું કામે? તો કે મેં મન બને તન મન અને તન મનમાં વાપર્યું છે 20,000 રૂપિયા. આવું જ્યારે તમે પ્રાથમિક શાળામાં દેખાશો ત્યારે અમારી છાતી ગજ ગજ ફૂલશે. આગળ લખેલું છે ને રામબા, એ ઘણી વખત ઉગ્ર થઈએ અમારું નેજેટ પ્રતીક્ષા કરના શીખો. આ શિક્ષણના રહેલા શબ્દો છે. અને પરશુરામ જેવું સામર્થ્ય, મિત્રો, પરશુરામ જેવું તમારામાં સામર્થ્ય હોવું જોઈએ. એ જ શિક્ષક કે આદર્શ અને સાવધ. પડકારો તો ઘણા બધા આવશે. તમે વિદ્યા સાહેબમાં જોશો એટલે તમારી સામે નવા ઉમેદવારો હશે, વચ્ચેના હશે, અને છેલ્લે રિટાયર થવા નો ઇન્ડિયા ડિજિટલ. પડકારોની સામે તમારે ટકી રહેવું, એ ગુણ ક્યાંય ટેક્સમાં નહીં હોય. પટાક્ષ કરનારા માણસો પણ હશે. તો આ કોઈ કોર્સ નથી, તમને સારા શિક્ષક બનાવવા માટેની 2 વર્ષની તાલીમ છે. હું તમને કોઈ એક નામ બોલું કે ભાઈ જાગૃતિબેન અહીંયા આવીને 10 મિનિટ બોલો, એ બોલી શકે એનું નામ
પ્રમાણભૂત યથાર્થ અને વિશ્વસનીય શિક્ષક. ખજાનો છે, ઇનોવેશન ફેર કરીએ છીએ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્ટેટ લેવલ, અને તમે એમાં ક્યાંય ડોક્યુ ન કરો તો ક્યાંક ને ક્યાંક ખામી છે. એવા ઘણી શાસ્ત્રીઓ ન બનાવો. એક જગ્યાએ ભાઈ ને છે ને નદી હમણાં પૂર આવ્યું હતું ને, હમણાં બે દિવસ પહેલા ખૂબ વરસાદ હતો ને, સપના પે કાકાની ટોપી ન બનાવી ગયા. એટલે એક ભાઈ ને નદી ક્રોસ કરી દીધી આમ. તો આમે ઘણી શાસ્ત્રી બધા પર ગઈ કે બરાબર પૂર જાતું હતું. પૂછ્યું કે આમાં કેટલું વચ્ચે પાણી હશે, તો ઓલો કે તમે થોડું પાડશો ને, એટલે બે ફૂટ એનાથી મોટી થોડું પાડશો ને, એટલે ચાર ફૂટ આવા શિક્ષકો આપણે બનાવવાના. ત્યાં સરાસરી કાઢી શકાય નહીં. એટલે અત્યારની નવી જનરેશનની અંદર અને ટેકનોલોજીનો ઉપયોગ અને સદુપયોગ ખૂબ ઓનલાઈન જાય અને બહુ બધાને જણાવી દો. તમે જ્યારે હોય હાજર છું, હાજર છું ઓનલાઈન, હાજર હાજર. અમુક તો બીજા બધા પેન બોલતી હોય, પોતે તો હોય નહીં, એની પેન ને હોકી દીધું હોય. એટલે કોવિડ-19 પરિસ્થિતિની અંદર ઓનલાઈન ગૂગલ ગુરુ, હમણાં ગુરુ પૂર્ણિમા ગઈ ને, જો દરેક પોતાને પોતાનો ગુરુ બનાવી શકાય, પથ્થરને ગુરુ બનાવી શકાય, જો તમારામાં વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો. પડંગી જેવા આસારામ બાપુ જેવા ને બનાવીને કેસને બરબાદ નહીં કરતા, એના કરતા કોઈ એક સળી હોય ને, સળી આને ગુરુ બનાવો તો એ ઉદાર થઈ જાય. એમ તમારી જાતને અને સૌથી મા તો છે તમારી મમ્મી. એ તો શિક્ષકોની ગરજ ચાલે છે, એનાથી બેસ્ટ હોય એમ નથી કહેતો. તાકાત ઉર્જા પેદા કરવાની વાત છે. એક શબ્દ હોય તમને એમ લાગે કે આ કઈ નથી, પણ એ એલિપતિ છે, એ બેઉસ છે, એ સાયન્ટિફિક છે. તો વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું કામ એ શિક્ષક તરીકે તમારું છે. હવે તમને એમ લાગશે કે આપણે તો કાચની કેબિનમાં સર્વિસ કરશું ને બીએ ડેમેજ કરશું ને વ્હીલચેર હશે, એસી ચાલુ હશે, એવું નથી. હવે તો જે બાળકો તમને નખ કાપતા પણ આવડવું જોઈએ, બાળકોને માથું ઓળતા આવડવું જોઈએ. આમાં નવા મિત્રોને મારી એક વિનંતી છે કે ઘણા બાળકોને તો બાળક છે એ કીધું ગમતું ન હોય, તો હજુ પણ તમને તક છે તેનો રાષ્ટ્ર નિર્માણ માં સૌથી અગત્યનો જે પ્રોસેસ છે ને એ પ્રાઇમરી એજ્યુકેશન. એટલે તમે સૌ મિત્રો બે વર્ષ સુધી અહીંયા તમે માર્ગદર્શન, પ્રોત્સાહન, સલાહ બધું. હમણાં એક તાલીમાર્થી નો ગુજરાત રાજ્યમાંથી ફોન હતો, મારું ડેઝિગ્નેશન લેક્ચરર છે, જુનિયર લેક્ચરર. કઈ છે? અમે બધા જે બેઠા છે ને એ બધા જુનિયર લેક્ચર છે. બીજી મારી એક વધારાની પોસ્ટ છે, એ સાયન્સ એડવાઇઝર છે, વિજ્ઞાન સલાહકાર. હજી સુધી કોઈ સલાહ લીધી નથી. કારણ કે સલાહ લેવી કોઈને ગમતી જ નથી, અને પછી પરીક્ષા એવી લેતરી. આઈઆઈટી નો સ્ટુડન્ટ મને ફોન કર્યો કે સાહેબ
સલાહ અને માર્ગદર્શન નો તફાવત હોય તો મોકલો ને. સલાહ અને માર્ગદર્શન નો તફાવત હાલો, તમે થોડી પ્લીઝ વેઇટ કરીને વોટ્સએપ માં લખી દીધું, પ્લીઝ વેઇટ કરીને ઓકે જવા. મેં ગ્રુપ બનાવ્યું છે આખા સ્ટેટ ની, મારી પાસે છે સિક્રેટ. પછી એમાં છે એમાં છે કે 42 માં જે તરત તફાવત મૂકી દીધો લખેલો, કે આ માર્ગદર્શન કહેવાય અને આ સલાહ, અને સરસ મુદ્દાઓ હોય ઉપયોગી થયા છે. તમે એ ગ્રુપમાં છો જ નહીં, કોઈ હશે આ નવા આવ્યા હશે. તો મારો કહેવાનો મતલબ એ છે કે તમે છે ને પ્રેક્ટિકલમાં વધારે માનો, પ્રેક્ટિકલ ખ્યાલ આવે છે તમને. આપી દઈએ ને અમારા જો જીસીઆઈટી આપણી વડી કચેરી છે, હમણાં આજે તમને 4 લાખ રૂપિયા આપ્યા. કેટલા આપ્યા? 4 લાખ. કેતરે સાહેબ, આજે જ મેં હમણાં 11 વાગે પરિપત્ર 4.5 લાખ રૂપિયા આપ્યા છે એક્સપોઝર વિઝિટ માટે. પીએન ભાઈ આવી ગયો બરાબર, આ લોકોને સંસ્થા જવાનું નવા ને બધાને સંસ્થા જમ્મુ કાશ્મીર જશો આપણે 370 ની કલમ રદ થઈ ગઈ, ત્યાં સુધી જશો. પણ એનો મતલબ એ થયો, એનો મતલબ એ થયો કે તમે બહાર નીકળો, કોઈ એક જગ્યા ઉપર ક્યારેય મહાપુરુષ થયો નથી. શું છે ક્યારે શીખવા મળે? બોલી, આદાન પ્રદાન, વ્યવહાર, વર્તન, લેંગ્વેજ, સ્થાનિક ભાષા બોલી, આ બધા જ એ બુક કરતા તમને વાસ્તવિક જોવા મળે. એટલે ટીચર એજ્યુકેશનની અંદર તમને બહોળા અનુભવો, જેને આપણે પ્રોજેક્ટ વર્ક કહીએ, અને અત્યારે પ્રાથમિક શાળાઓની અંદર એને વધારે મહત્વ આપ્યું છે. નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર આત્મનિર્ભર ભારત એના પેજ ઉપર વધારે મહત્વ આપ્યું. એટલે તો ગત વર્ષે આપણે રાજ્યનો નેશનલનો ટોય ફેરફેરો કર્યો, વિચાર તો કરી. જે બધા બાળકો ચાઇનાના ટોય વાપરે છે એનું આ ગત વર્ષે 56,000 કરોડ ટન ઓવર છે. વિચારો, આ થયું એક કમી, એક નક્કી થયું આપણા વડા ઉપર કે ના ભાઈ આપણા પણ આત્મનિર્ભર ભારત બન્યું, આપણે પણ બનાવ્યું. તો એ બધો પ્રચાર તમારા હાથમાં. એટલે આ ટીચર બનવા માટે 2 વર્ષની તાલીમ ખુલ્લો બહાર રાખો બરાબર, એમ કહેવા માંગે. બાળકોને કઈ રીતે ટ્રીટ કરી શકાય? હું અત્યારે બોલું તો ઘણા 5 મિનિટ સુધી મારા આમ જોવે. નાના બાળકોને તમે કદાચ સોનું પીરશો ને તો 2 મિનિટથી વધારે તમારી આંખની સામે આંખ બોલી શકશે નહીં, આ ગેરંટી. તમને હું લેક્ચર આપશો અને એમાં ઓનલાઈન તો હોય જ નહીં, તમે નથી ઓનલાઈન તો એ બાળકો ઓનલાઈન સાંભળે હે? એટલે પ્રત્યક્ષ શિક્ષણ કરતા પણ વધારે પ્રોજેક્ટ આપીને જે કઈ કામ થાય એ વધારે. એટલે વિશેષ વાત ન કરતા ઘણા સમય ગયા, ખાસ કલ્ચર બાબતો 2-3 સમારોહની અંદર મેં સાંભળી હમણાં છે ભક્ત કવિ નરસિંહ મહેતા, એમાં પણ રાજ્યપાલ આમ તો શિક્ષણ મંત્રી રૂપાણી સાહેબ કહી હતા કે બાળકોમાં આત્મવિશ્વાસ, આત્મવિશ્વાસ એ ખૂબ અગત્ય. અને આપણા શિક્ષણ મંત્રી વારંવાર કહે છે, અમે પણ કહીએ કે તમે ધારો, ટાર્ગેટ નક્કી કરો, મન બનાવો કે ભાઈ મારે આ કરવું છે. શિક્ષક ભાઈના પછી પ્રાથમિક શાળાઓની અંદર નવી પોલિસીની અંદર સ્કૂલ ઓફ એક્સિલન્સી, સ્કૂલ ઓફ એક્સિલન્સી તમારા માટે ઘણા બધા પડકાર હશે, નવી ટેકનોલોજી હશે બરાબર, તમે ભણ્યા હોય કદાચ ન ભણાવે. બધી પોલિસી બદલાવ છે, વારંવાર બદલે છે, દર વખતે બદલે છે. તો એ બદલાવની સામે તમે પણ તમારી રોલ ભૂમિકા બદલતા શીખો, એનું નામ શિક્ષણ. બાળકોની જરૂરિયાત સંતોષવા તમે અત્યારે આપણે આ ટાઈમ છે ને ખરેખર એ યોગ્ય નું, આ પણ બદલાવ જરૂરી છે. તમને અનુકૂળ હોય એ ટાઈમે ટીચર એજ્યુકેશન સંસ્થા ચાલવી જોઈએ, તમને અનુકૂળ હોય એ સંસ્થા. હા એડવાન્સ છે, હું એડવાન્સ કહું છું,
તમને અનુકૂળ હોય એ સમય તમે કેમ 9 વાગે રાત્રે શરૂ થવી જોઈએ? જરૂર પડે છે દેશના નાગરિકો, દેશના શિક્ષકો. અને અનુકૂળ નહીં, સામે અને સામેવાળાને જ અનુકૂળ થઈએ છીએ. જે તે વિસ્તાર ની અંદર જાય તો સામા વાળા વ્યક્તિ ને અનુકૂળ થશે, થશે ને થશે. બાળકોને શું ગમે છે એવી પ્રવૃત્તિ કરશો તો શિક્ષણની ગુણવત્તા વધશે, એને આનંદ આવશે અને એ પ્રક્રિયા લાઈફ ટાઈમ આજીવન ચાલુ રહેશે. એટલે વિશેષ મોકેદા બી ફ્રેન્ડલી. આમ તો વલણ માપવું જોઈએ. વલણ અહીંયા તમે ગેટમાં આવો ને એટલે તે વલણ કેનું છે ભાઈ? શિક્ષક બનવા માટેનું વલણ છે ફર્સ્ટર ને રિકોર્ડ ની અભિપ્રાયથી ભરાવી દો કે ભાઈ તમે ટીચર બનવાનું વલણ છે કે નહીં, તો જ આપણે એડમિશન લેવું જોઈએ. આ પ્રક્રિયા આવશે આજ ની તો કાલ એ પ્રક્રિયા આવી. ન્યુ એજ્યુકેશન પોલિસી પહેલા પણ કે ભાઈ શિક્ષક બનવા માટે જવું હોય તો તમારે I3T ટેસ્ટ આપવી પડશે. I3T યા કોઈ એન્ટ્રન્સ આપવી પડશે. તો આઈ થિંક હવે નેક્સ્ટ આ છે કે વલણ તો આવો વાંચીને ટકા તો આવી જાય છે, પણ વલણ જ ન હોય તો શું કામ? તો એ દેશને નાણાકીય સમયની રીતે ઓલ ઓવર લોસ કહી શકાય. અને તમે નોકરી ન કરો તો પણ દેશને નુકસાન છે. યાદ રાખજો, તમે આટલા બધા બીએડ કરો છો અને ટીચર ન બનો તો એ લોસ છે દેશને, નુકસાન છે. સરકારી યા પ્રાઇવેટ, કારણ કે શું કામ? એ તો કે ભૂમિકા છે. મેં 2 વર્ષ સુધી સમય આપ્યો છે સંસ્થાએ તમારા માટે. સર, ગવર્મેન્ટે કેટલી બધી મહેનત કરી છે, એને લોસ કહેવાય, ગ્રોથ લોસ. GDP માં એની ગણતરી થાય. તમે સર્વિસ ન કરો ભણીને કોઈ બીજા કામમાં ગયા જાવ, ઇટ્સ ધ લોસ. એટલે ખૂબ ફ્રેન્કલી આ સંસ્થાની અંદર અમે ઘણું બધું ઇનોવેટિવ કર્યું છે. તમે જોજો એમ તમારામાં પણ થોડુંક તાર્કિક બાબત હટકે ચેલેન્જીસ જો ઉપાડવાની તમારામાં હિંમત આવે, તાકાત આવે, તો તમે જે સંસ્થામાં જાઓ ત્યાં બીજાને તમે પ્રેરણા બનો, બીજાના રોલ મોડલ તરીકે તમે પ્રસ્થાપિત થાઓ એવી અપેક્ષા સાથે. અને જે મિત્રો આજે પ્રવેશ લીધો છે એ હંમેશા હસતા હસતા કોઈ જાતનું ચિંતન, કારણ કે ઘણા બધા પ્રતિભાવ આપી દીધા. હવે ક્યાંય કઠણ આવ્યું નથી. એવું ક્યાંય કઠણ? બધે જ પોચું છે, બધે જ પોચું છે. એનો મતલબ એમ કે શું થાય? ઇઝીલી થઈ શકાય, પણ ઇઝીલી આપણે જે તમારામાં અપેક્ષિત વર્તન પરિવર્તન, અત્યાર સુધી ટીચર બનવાનું વલણ નહોતું, પણ 2 વર્ષ દરમિયાન તમને એમ થાય કે ના ભા, મારે બાળકોની સેવા કરવી છે. અને જો એ વિચાર તમારામાં આવી જાય તો સમજવાનું કે સંસ્થાએ તમારામાં વર્તનમાં અપેક્ષિત વર્તન પરિવર્તન થઈ શકે તો એ સાર્થક. તો એ અભ્યાસક્રમની અંદર જે કંઈ મેઇન પાવર વાપરવા યોગ્ય દિશામાં વપરાય છે એમ કહી શકાય. મળતા રહેશું. ઇન્સ્ટન્ટ આમ તો ઓનલાઈન ગઈકાલે ચર્ચા થઈ. હા, બીજી એક વાત યાદ મિત્રો, મારી અપેક્ષા આ ચર્ચા થઈને ત્યારે સાહેબે તો ખાલી 5 તારીખે આવું કર્યું છે. હવે તમે જે પોચો, હવે તમે જે નોટો એને તો પોચ્યો પોચું કરીને નાખી, પછી હવે એમાં ઉમેરી એસેસરી ઉમેરીએ ને, બધી એસેસરી ઉમેરા દીધી. પ્રવેશ ઉત્સવ ની બાજુમાં કન્યા કેળવણી, જો અત્યારે આ વખતે કન્યાઓ જાજી છે અને કુમારો ઓછા છે, એટલે અનબેલેન્સ છે સૃષ્ટિમાં. અનબેલેન્સ ઇઝ ધ ચેલેન્જિંગ પડકાર, સમસ્યા. ક્યાંય પણ સૃષ્ટિ ઉપર અનબેલેન્સ, શું કામ અનબેલેન્સ? હવે આ નોકરી લાગશે ત્યારે 2500 વત્તા 2500 કેવી રીતે થશે? આવી રીતે
ટાર્ગેટ નક્કી કરું અને ખરેખર રિસર્ચ કરવાની છે અને હોય પણ જોબ સેટિસ્ફેક્શન ની અંદર નોકરી કરતા નોકરી સાથે મેળ આવે અને બેસ્ટ છે એટલે જેટલા જેમ્સ હોય એટલા જે સામે રેટિંગ હોય તો એ બેલેન્સ છે ક્યાંક ને ક્યાંક પ્રચાર કરવો પડે એના ધીમાય પ્રચાર કરીએ ને કે ભાઈ હવે પુરુષોને વધારે પ્રાયોરિટી આપવાની જરૂર છે કન્યાકારોની બહુ ઉપરી પુરુષો ભણતા જ નથી અત્યારે ઓલિમ્પિક યોજાણો એમાં ભાઈઓ એક ચંદ્ર નથી મેળવ્યો નીચું જોવાનું થાય નવમાં અહીંયા તો બહુ મોટા મોટા યુજીસી શબ્દ વાપરવાનો ક્લાસ કોઓર્ડિનેટર એટલે એસવાયના તાલીમાર્થીઓએ બહુ થોડો સમય મળ્યા એટલે રિટેચમેન્ટ ન થઈ તમારું એક એક કાર્ય આ સંસ્થામાં ક્યાંથી ક્યાંક પડેલું એનો શું કે તમને રોતા પણ જોયા છે અમે લોકો 10 વર્ષ ત્યાં ડીએલએ સંભાળ કરેલું તમને 2 વર્ષ ત્યાં જતા રહીએ ને એ ખબર ન પડે અને તમે ઓત કરો પીઓ એ સાચા અર્થમાં અને તમે ફુરસદમાં સમયમાં તમે વિચાર કરો કે ફુરસદનો સમય મળ્યો તો એનો અર્થ ક્યાંક ખામી છે તમારો તો અભ્યાસક્રમ જ એવડો છે એક એક મેટર લઈએ ને અહીંયા જે અભ્યાસક્રમની રચના કરી છે ને એની એક એક પોઈન્ટ લઈએ ને તો તમે રાતના 12 વાગ્યા સુધી સુઈ ન શકો રાતના 12 વાગ્યા ચેલેન્જ છે મારી એની જે પોઈન્ટ રેખા છે ને જે રચિતા છે એના અભ્યાસક્રમના એક એક બાબત જો એ સ્ટાર્ટ થઈ ગઈ ને તો હું ક્યારેય 365માં ચેલેન્જ ભેટું કે તમે 12 વાગ્યા પહેલાં સુઈ નથી તમે એવા ખરા કોઈ રોકી એવો અભ્યાસ સારું વિશેષ ન કહેતા ખૂબ સરસ બંને કાર્યક્રમો આજે ઇન્સ્ટન્ટ યોજાઈ છે આ ભેટ વાત તો ભૂલે ગઈ એનું તો મોટો અફસોસ છે સફળતા ત્યારે જ પડે કે તમે કઈક ઈચ્છા આપો શિક્ષા મેળવી પછી હંમેશા ઈચ્છા એટલે તમારો એક એક અમે અંગૂઠો નહીં હોય તો પેલી આંગળી લેશું પેલી ને એવું એના પછી લેશું બાકી ક્રમમાં હાથ છે એટલે મેં આયા નવ એક આગળ આવે પછી તો પ્રશ્ન નથી એટલે વિદાય વસ્તી હોય છે કઠિન હોય છે દુઃખદાયી હોય છે પણ એની પાછળ કંઈક ને કંઈક હિડન હોય છે જે દેખાતું નથી જે સ્મૃતિ એટલે હવે તમે વિદ્વાન થઈ ગયા તમે ઊંચી ચેર ઉપર બેસી શકો એનું નામ દીક્ષા વિદ્વાન તમારામાં નોલેજ હોય છે એટલે તમને ઊંચી ચેર ઉપર બેસાડવા અને શુદ્ધ મનથી તમારી ખાતરી કરવા જે દેશના ભાવિ બાળકોની સેવા એના નિર્માણમાં એની કેળવણી મેળવવામાં તમારું યથા યોગદાન આવશે
એટલે મેં એક મારી અપેક્ષા છે, હમણાં ભવિષ્ય બનાવ્યો છે, એમાં 46 તાલીમાર્થીઓ બીજા વર્ષના વિદાય લે છે. એટલે મેં કીધું ટોટીયા સાહેબ, મેં કીધું આ કહી દેજો, મેસેજ આપી દેજો કે ભિક્ષામાં આપણે અંગૂઠો નહીં લઈએ પણ એક કુંડુ લેશું. હું જોતો હતો કે કોઈ કુંડુ દેવા છે કે નહીં, તો કોઈ દેવા છે એ કામ ની ઊંચી પર તમને મેસેજ તો મળ્યા હતા. મારી પહેલી શરત હતી અને મારી પહેલી અપેક્ષા પણ હતી કે તમારી સ્મૃતિ એ કરતા પણ અમે કઈ દીક્ષા લીધી છે. એક આયુર્વેદિક વનસ્પતિ કુંડા સાથે, યાજમા આપો યા લીવડો આપો યા તુલસી આપો, પણ કુંડામાં તમારો એક ફોટો લેવાની મારી એક અપેક્ષા. અમે ટાર્ગેટ નથી લીધું કે નાનું કુંડુ તમે લઈને આવો અને અમને આપો દીક્ષા તરીકે, અને એ અમારે બગીચામાં રાખવાના. કઈ વાંધો નહીં, હજી પણ તમારી પાસે તક છે. અત્યારે તમને તક છે, તમે ગમે ત્યારે આવો તો તમે તમારા બગીચાની અંદર તમારી સ્મૃતિ ત્યાં રાખી શકો. એટલે 46 તે અને એમેન્ટના તે તાલીમાં એ પણ તમે ધારો તો આપી શકો છો સંસ્થા માટે. તમે કઈક આપ્યું છે એમ કહી શકો, એટલા પૂરતું. અને એડવાન્સમાં કહી દઉં છું, અત્યારે જે લોકો આવ્યા છે, હવે ઓનલાઈન વેબિનારમાં હવે નહીં કહું, 365 દિવસ પહેલા કહી રહ્યો છું, આવતે વખતે વિદાય સમારંભ આ રીતે જ હશે પણ 2022 હશે. એટલે અત્યારે જે લોકો બીએડમાં થર્ડ વેવમાં આવ્યા છે, તો એને હું અત્યારથી એમ કહું છું કે તમે તમારી ઘરે એક કુંડુ રાખી અને એમાં છોડવો નાખી અને એ એક વર્ષ સુધી એને ઉછેરો, એ 4-5 ફૂટનો થાય ત્યારે અમને આપજો. કેવું સરસ લાગે, લાગે ને સરસ? એમ અત્યારથી હું એડવાન્સ કહું છું કે 365 દિવસ પહેલા કીધું છે સાહેબે કે આપણો વિદાય સમારંભ થશે ત્યારે આપણે તુલસી કોઈ બી એન્ટીબોડી મીન્સ ઔષધીય વનસ્પતિ એક સંસ્થા હોય ને એક તુલસી નું પાન પણ કાપી છે એનું પર્યાવરણ એના વેવ છે એ એન્ટીબોડી તૈયાર કરે, કોઈ પણ આપી શકો. એટલી બધી ઔષધીય વનસ્પતિ અશ્વગંધા ગરમાળો અહીંયા છે. એ ગરમાળાની ખબર છે સિંગ ઉપર કામ આવે, ભારત થઈમાં પછી તરત જ એને ભાવો પડે ગરમાળાનો, દરેક જગ્યાએ ઉપયોગ છે. એટલે ઔષધીય ભાગ આપણા પરિપત્ર છે ગવર્નમેન્ટ ઓફ ગુજરાતનો, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા પણ કહે છે કે દરેક શાળાઓની અંદર ઔષધીય ભાગ પર્યાવરણ લે આ બધું હોવું જોઈએ, અને એ છે કરીએ. તો જે લોકો નથી જઈવા, આવકે ફોટો ફોટો લેવાનો હતો, કેટલી સાહેબને ફોટો દેખાતો હતો કે આવી રીતે પડશે, મેં બતાવ્યો કે જો તમે આ રીતે છે ઓલા લોકો ત્યાં ગુટકા મારે છે એવી રીતે કે કે તું વાતમાં હોય એની ફોટો મારે પોર્ચમાં મૂકવો હતો, પોર્ચમાં આમ દૂર વાંચતા હોય બીજાને પ્રેરણા મળે ને, તમારો એ ફોટો બીજાની દિશા દશા બદલી શકે છે. સારું, વિશેષ ન કહેતા ખૂબ સમય થઈ ગયો છે. મળતા રહેશું આપણે, ખાસો સમય જઈ પણ બધા અધ્યાપકો અમારે એકબીજા 3 ટીમ કીધું ને, હંમેશા ટીમ થી ડેવલપ થયો. વન ટીમ વન વિઝન અને વન મિશન, વન ટીમ વન વિઝન અને વન મિશન. કોઈ પણ ક્રિકેટની ટીમ, કોઈ પણ ફૂટબોલની ટીમ, કોઈ પણ હોકીની ટીમ, ટીમના વગર
ક્યારે સફળતા મળી શકે. એટલે અમારી જે આ ટીમ છે ને, મન જુદા હોય, મન નહી મત જુદા હોય પણ મન જુદા હોય નહીં. આ પકડી રાખજો, ઊંધું ન બને. તો આ રીતે આપણે ટીમ ટીમ સ્પિરિટ ખૂબ અગત્ય. એટલે ગમે એટલા આપણે અમે ઝઘડો કરીએ કે ભાઈ સાયકોલોજી તમે લ્યો, એટલે મને ચેતવ્ય સાહેબ મૂલ્ય શિક્ષણ મૂલ્ય. મેં કીધું કોઈ આપણે શિસ્તમાં માનવા વાળા મૂલ્યો, આપણે બે લોકો મૂલ્ય મૂલ્ય શિક્ષણ ચલાવવાનું છે. તો કોઈ આપણે કહી ન જાય કે મૂલ્ય નથી, કારણ કે તમારું આપણે ગાંધીજીની ભૂમિમાં છીએ. વર્તન જ મારો સંદેશ. તમે જેવું વર્તન કરો ને એમાંથી ફુવારા છૂટે હાલ્યા જતા હોય. મેં તો ઘણું બધું લીધું હતું ચોખા કર્યું હતું, પણ સમય ઓછો છે. મેં છે ને આખી એક પીડીએફ કાઢી હતી ભારતીય પરંપરામાં કિસાન સમાન. દેખાય બધાને? આ તમે વાંચી લે તો શું થાય. તમારા પ્રિન્સિપલ એક વખત ધમકી મારે કે કાલથી વહેલો આવતો જાય, તમે સહન ન કરો ભણાય તો અભ્યાસ કરીએ. એટલે જ્યાં સુધી તમને એવું શીખવાય છે પતિ પત્ની વારંવાર ઝઘડતા હોય, એ તો ઝઘડે એમાં કઈ બધું થવાનું. ગુરુવંત સાહેબ એમ કીધું છે કે જે દિવસે પતિ પત્ની નો ઝઘડો થાય એ દિવસે તમારે સારામાં સીએ મૂકી દેવી અને મૂકી દેવાની. રામ મૂકી જાય છે અને મૂકી દે કારણ શું કામે? તો કે બાળકો નાના નાના બાળકોને હુકિયા જેવું મોઢું ગમતું. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન અવર ક્લાસ. હસતો ચહેરો સૃષ્ટિને ગમે છે, હસતો ચહેરો બ્રહ્માંડને ગમે છે, હસતો ચહેરો નાના નાના ઉમડા રહેલા બાળકોને ગમે છે. હસતો ચહેરો રાખવાનો, હસતો ચહેરો કેમ થાય એની ટ્રીટમેન્ટ, એનું મોડ્યુલ, એ બધું અવેલેબલ છે ગૂગલ ઉપર. તો આ બધી ટેકનિક, આ બધા કૌશલ્ય શિક્ષકમાં બાળકોને શું કરે? એટલે જે પણ કામ બધું ફાસ્ટમાં, હમણાં ક્યારે પરીક્ષા આવી જશે અને હમણાં જો થર્ડ વેવ આવશે તો પાછું ઓનલાઈન ચાલુ થાય. એટલે નવા જે મિત્રો દાખલ થયા છે, મોબાઈલ તૈયાર રાખજો, ડેટા તૈયાર રાખજો અને બેન બોડી પણ તૈયાર રાખજો. ઘણી વખત કામમાં હોય તો ઓનલાઈન અમારું લેક્ચર હોય તો આપણે એમ થાય ઓહો ચુમ્માલી જોડા આપણે કરવો થાય છાતી બોલી ઓહો સો ટકા જોડા. હવે સો ટકા નામ પાછા બોલીએ તો પાંચ તો ભીંડા તોડવા કે. હું ઘણી વાર એમ કહું કે તમે હવે બ્રિજ બેક થઈ શકો છો, કોઈ છેડે છ તો થાય જ નહીં. મારે એને વ્યાપ કરવા ધક્કો મારવો એટલે આવું થાય છે. એટલે ઓનલાઈન છે ને એ આપણી મર્યાદા છે કોવિડ-19 ની. આપણે ઈચ્છતા નથી છતાં કહું ને મન નથી છતાં ઓનલાઈન ની અંદર ગૂગલ ને કમવી છીએ. ગત વર્ષે લોકડાઉન માં 365 ડેઝ 56,000 કરોડ ગૂગલે કમાણા. 56,000 કરોડ, વિચારો એટલા ઓનલાઈન વેબિનાર થાય. એને લગભગ ઓછામાં ઓછા 10,000 નવા સર્વર ડેવલપ કર્યા ગૂગલ એન્ડ માઇક્રોસોફ્ટ. વિચારો તો આ બધું શું કામે? ઓનલાઈનમાં ખાલી ખાલી એને તમે કેટલું એક્સેસ થાય ને, કેટલું રેડિયેશન આવે,
કેટલું રેડિયસ હતું બરાબર. તો આપણે ઈચ્છીએ એસઓપી નું પાલન કરવાનું છે કોવિડ-19 નું બરાબર. અને હવે આપણે સૌ પ્રાર્થના કરીએ કે થર્ડ વેવ આપણા સુધી ન આવે અને હવે આપણે ઓફલાઈનમાં માનીએ. ઓફલાઈન જેવી મજા નહીં મિત્રો. સ્વામી વિવેકાનંદ ના શબ્દો છે, સ્વામી વિવેકાનંદ ના શબ્દો છે, ગીતા વાંચવાની જરૂર નથી. ગીતાનું જ્ઞાન જોતું હોય તો રમતના મેદાનમાં એક રમત રમો એટલે ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. ખ્યાલ આવે છે? એક રમત રમો ને તમે કબડ્ડી કે ખોખો એટલે ગીતાના બધા જ અધ્યાયો પાલન માંગો. આ વિવેકાનંદ ના શબ્દો. વિશેષ ન કહેતા મિત્રો, તમે મને ખૂબ સાંભળો અને સૌ કરાયો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ. સૌનો આભાર અને આશા તમારો વખતે.